ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ તમને ફૂલ દીધાનું યાદ. અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ, અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરમાં ભરી કેટલી વાર પીધાનું યાદ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ પીધાનું યાદ. અડખે પડખે નાખે તરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા, અડખે પડખે નાખે તરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા, એકલ દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતા ઝાંખરા પરથી પરણો ખરતા, તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટા છવાયા ફાળ ઘાસમાં ભરતા. તમને ફૂલ દીધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંચતું હવા જેવડું થાય, ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામઠું પાંખ વીંચતું હવા જેવડું થાય, ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ તમને ફૂલ દીધાનું યાદ, તમને ફૂલ દીધાનું યાદ. નમસ્કાર મિત્રો, ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આયોજિત આપણી કવિતા આપણા માટે આ કાર્યક્રમમાં કવિ રમેશ પારેખની એક સરસ રચના હમણાં જ પઠનમાં આપણે સાંભળી. હવે આપણે એનો આસ્વાદ કરવા જઈ રહ્યા છીએ, પણ એ પૂર્વે મારે તમને, હું વર્ષા પ્રજાપતિ, મારે તમને કવિ રમેશ પારેખનો થોડો પરિચય પણ કરાવવો છે. કવિ રમેશ પારેખ એટલે ગુજરાતી સાહિત્યનું એક એવું નામ કે હજી પણ આ વર્ષો સુધી, કેટલાય વર્ષો સુધી એ નામ ગુંજતું રહેશે. શા માટે? કારણ કે આ કવિએ માતબાર ગીતો લખ્યા છે, ગઝલ લખી છે, બાળ સાહિત્ય પણ લખ્યું છે. આજે પણ બા મને ચપટી વગાડતા આવડી ગઈ આપણા બાળકોને આપણે ભણાવીએ છીએ, હજી પણ આ રચનાઓ પાઠ્યપુસ્તકોમાં અવિરત આવતી રહે છે. તો રમેશ પારેખ એટલે અમરેલીનું એક એવું સોનેરી પીંછું, કહીએ કે એક છોગું, કે જે આજે પણ રમેશ પારેખ સાહિત્ય વર્તુળ એવા નામથી અમરેલીમાં કેટલાક સાહિત્યકારો તેમના કાર્યક્રમો કરતા રહે છે, એ નિમિત્તે નવા સાહિત્યકારોને જોડતા રહે છે. રમેશ પારેખ અમરેલી એમનું વતન અને 27 નવેમ્બર 1940માં જન્મ્યા છે. કહેવું જોઈએ કે અનુગાંધી યુગ અને આધુનિક કાળમાં એમણે ખૂબ સર્જન કર્યું, કેટલા બધા તેમને કાવ્ય સંગ્રહ છે. તેમણે સ્તનપૂર્વક એવો મનોવૈજ્ઞાનિક અભિગમથી એક સરસ મજાનો પ્રાયોગિક ક્ષેત્રે કરેલો વાર્તા સંગ્રહ આપેલો છે અને 2 નાટકોનું પણ તેમણે ચયન કરેલું છે, લખાણ કરેલું છે. કવિ રમેશ પારેખ એટલે આજે ગુજરાતી કવિતા એમના વિના, એમના ગીત કવિતા વિના જાણે રાખ બની ગઈ છે. પણ હવે આજે જે રચના તમારી સામે પ્રસ્તુત કરવાની છે એ છે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. આમાં સોનલનો સંદર્ભ છે. રાજેન્દ્ર દવે કરીને એક સર્જક છે અને એમણે રમેશ પારેખનું સરસ મુલાકાત ઇન્ટરવ્યૂ ગોઠવ્યું હતું અને એનું એમણે સદાબહાર કવિ રમેશ પારેખ એવું પુસ્તક કર્યું છે અને એમાં એક પ્રશ્ન પણ કર્યો છે કે કવિ આ સોનલ કોણ છે, શું એ કોઈ વ્યક્તિ છે? કવિએ બહુ સરસ જવાબ આપ્યો, સોનલ એટલે માત્ર વ્યક્તિ ચેતના નહીં, સોનલ એટલે મનગમતી પરિસ્થિતિ. હવે આ જ વાતને આપણે પાત્રમાંથી બહાર નીકળીને જો ભાવની રીતે, વિચારની દ્રષ્ટિએ તો સમજીએ કે દરેક મનુષ્ય પોતાની ગમતી પરિસ્થિતિમાં રહે છે, એટલે કે આનંદની પરિસ્થિતિમાં રહે છે. તો આવો આ કવિતાના આપણે પઠન સાથે એને આસ્વાદ કરાવતા જઈએ.
ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેડે સોનલ, અમે તમારી ટગર ફૂલશી, અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. શું કહેવા માંગે છે સમાજને કહે, શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે? શું આ સોનલનું કાવ્ય છે, કોઈ નાયિકાના સંદર્ભનું કાવ્ય છે? તો આપણે કહીશું કે સોનલ જેવી અનેક નાયિકાઓનું પણ આ કાવ્ય છે, પ્રિયજન પાત્રોનું આ કાવ્ય છે, પ્રેમી પંખીડાઓનું કાવ્ય છે. હંમેશા જ્યારે પ્રેમ થાય ને એટલે આપણે મનોમન તો એ પ્રિય પાત્ર સાથે મળતા જ રહીએ છીએ, એટલે યાદ શબ્દ એની સાથે બહુ સરસ રીતે જોડાયો છે. યાદ એટલે સ્મરણ કરવું, પછી પાત્ર સામે હોય કે ના હોય એ હંમેશા આપણને યાદ રહ્યા કરે છે. પણ અહીંયા કવિએ કેવી સરસ સ્થિતિ સર્જી છે, જુઓ. ધીમે ધીમે ઢાળ ઉતરતી, જ્યારે બે પ્રેમીઓ એકબીજાની સાથે હાથમાં હાથ રાખીને ટેકરીઓ ઉતરતા ઉતરતા સાખે અર્થાત એટલે કે એની સાક્ષીએ જ્યારે વિહાર કરતા કરતા આજુબાજુના સમગ્ર લોકને પણ પોતાના ભાવલોકમાં સમાવિષ્ટ કરી રહ્યા છે, ત્યારે પ્રેમ એક જે અંદરનો પ્રેમ છે અને બીજું જે સમષ્ટિમાં વ્યાપેલો પ્રેમ છે, બંનેને સરસ રીતે જોડી લેતા હોય છે. કવિ સરસ રીતે કહે છે, ગૂંથી કાઢે છે કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ. ફૂલ એવું પ્રતીક છે કે તમે બીજી કોઈ ગિફ્ટ ન આપો, બીજી કોઈ ભેટ સોગાદ ન આપો, પણ જો માત્ર ફૂલ આપો ને તો એમાં જ પ્રેમનો સમાવેશ થઈ જાય છે. અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ, એટલે કે ટગર ફૂલશી આંખે એટલે આંખો. પછી શું કવિને જે પંક્તિ સરસ છે, આંખોનું નામ નહીં આંખો સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો. પ્રેમ થાય એટલે બસ પછી આંખો તો એ પ્રિયતમને જોયા જ કરતી હોય છે, એટલે ટગર ફૂલશી આંખે એવો સરસ મજાનું કલ્પન પણ કવિ અહીંયા સાધ્યું છે. વ્યક્ત કરવાની આ કવિની શૈલી છે, એની ભાષા છે. પછી કહે છે કે અમારી બરછટ બરછટ હથેળીઓને, અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ. પ્રિયની સહ ઉપસ્થિતિ હોય ને ત્યારે એકબીજાના હાથમાં હાથ પરોવાયેલા હોય, આંગળીઓ આંગળીઓમાં જોડાજોડ થઈ ગઈ હોય અને એ જે ભાવ છે ત્યારે હંમેશા બંને સામ સામે પ્રિયતમ અને પ્રિયતમા એના ચિત્તમાં હંમેશા સ્થિત રહે છે. તો કહે છે અમારી બરછટ બરછટ હથેળીઓને, પણ પ્રેમનો સ્પર્શ થાય પછી શું એ હથેળીઓ બરછટ રહેવાની મિત્રો? નહીં રહેવાની. તો અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ. આ ટેરવા ભરીને એટલે શું? તમે જ્યારે પ્રેમમાં પડો, આપણે સૌ પ્રેમમાં પડીએ ને એટલે ખોવાઈ જવાની સ્થિતિ સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ, એટલે દિવસો પણ ગણીએ ને વર્ષો પણ ગણીએ ને મહિના પણ ગણીએ, પણ કવિ ફરીથી આપણને વર્તમાનમાં લઈ આવે છે. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ, ને પછી આગળ જુઓ વિહાર ક્યાં સુધી પહોંચે છે કે અડખે પડખે ના ખેતરમાં ચાસ પાડતા, અડખે પડખે ના ખેતરમાં ચાસ પાડતા હળમારી આંખોમાં ફરતા. પ્રિયની સહ ઉપસ્થિતિ તો છે જ, પણ સાથે સાથે વિહાર કરતા કરતા આ ગ્રામ સંસ્કૃતિનું કાવ્ય પણ છે. આજે તો સમાજમાં આપણે જોઈએ છીએ કે બે પ્રેમીઓ હોય તો ક્યાંક એમ કહેવાય કે નદી કાંઠો, એ નદી કાંઠો આજે શહેરમાં ક્યાં જોવા મળે છે? તો ગામમાં જોવા મળે ને. આજે તો રિવર ફ્રન્ટ છે અમદાવાદમાં, અને એવા બીજા ઘણા બધા એમ કહેવાય ને કે શહેરો છે કે જ્યાં આવા સ્થાનો લુપ્ત થઈ ગયા છે, કે જ્યાં ખેતર હોય, શેડો હોય, જ્યાં ઝાડ હોય, અને કેવું ઝાડ, ઘટાદાર ઝાડ, જ્યાં પંખી હોય અને એની ઠીબ પણ હોય. પણ કવિ તો સ્વયં અમરેલીના કવિ છે, ગ્રામ સંસ્કૃતિના કવિ છે, એમણે તો કુંવારી કન્યાઓના કેટલા બધા મનોભાવો જોયા છે. તો અહીંયા એ ગ્રામ પરિવેશ અહીં કવિતામાં આલેખતા કેવી રીતે ચૂકી શકે? સરસ કહ્યું છે કવિએ, અડખે પડખે ના ખેતરમાં, અડખે પડખે એટલે આજુબાજુ બંને કાંઠે ખેતરોના મોલના મોલ ખીલી ઉઠ્યા છે. અડખે પડખે ના ખેતરમાં ચાસ પાડતા હળમારી આંખોમાં ફરતા, એક જે બાહ્ય પ્રકૃતિમાં જે ખેડૂત હળ ફેરવતો જાય, ચાસ પાડતો જાય, એક એ માહોલ છે, એક સુંદર મજાનું વાતાવરણ છે, ને એને જોતા જોતા જે પ્રિય પોતાની સાથે છે એનું જે સ્મરણ છે એ પણ યાદમાં ગુમરાયા વિના કવિ રહેતા નથી. મજાની સ્થિતિ ઊભી કરી છે કવિએ. એકલ દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતા ઝાંખરા પરથી પરણો ખરતા. એકમેકની સાથે હોઈએ ને તો પછી પેલી સ્થિતિનું ભાન નથી રહેતું કે
ખેડૂત શું કરે છે, કે પછી પેલું સસલું દોડીને કૂદકા મારીને આપણી આસપાસમાંથી વહી ગયું છે, કે પછી ઝાંખરા પરથી પેલા પર્ણો ખરી ગયા છે. પણ કવિ એને જ કહેવાય ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે તે આવી સૂક્ષ્મ ઘટનાઓને પણ ઝીલી લેતો હોય છે. તો પ્રેમની સાક્ષીનું પણ આ કાવ્ય છે. બે પ્રેમી પંખેડાઓ વિહાર કરતા કરતા આ આખીએ આખા જે પરિવેશને છે એને માણતા જઈ રહ્યા છે અને હૃદયમાં ભરી રહ્યા છે. પછીના અંતરામાં પણ કેવું સરસ કીધું છે એની સાથેની અનુપંક્તિમાં, કે તરે પવનના લયમાં સંભળી, તરે પવનના લયમાં સંભળી. હવે પવનનો લય કેવો? તો કહેવાય ને કે પવન એટલે કે વાયુ, એનો જે ઝોકો આવતો હોય, ને સંભળીની ઉડાન પણ એવી જ રીતે હોય. તરે પવનના લયમાં સંભળી તેના છાયા, છૂટા છવાયા ફાળ ઘાસમાં ભરતા. આ કવિ શું કહેવા માગે છે? જો બહુ સૂક્ષ્મમાં જઈશું તો આપણે જે સરળ ભાષામાં સમજવું છે ચૂકી જવાશે. પણ કહેવું છે તો એટલું કે આસપાસની જે સ્થિતિ છે, જે અગાઉ ખેડૂતની વાત કરી, ખેતરની વાત કરી, અહીં આપણને એમ કહ્યું છે કે અડખે પડખેનું ખેતર અને એકલ દોકલ કોઈ ઉછળતું સસલું, એને પણ પેલા પ્રેમી પંખીડાઓ જોઈ રહ્યા છે. ત્યારે આ પવનની ગતિ અને એમાં ઉડતી પેલી સંભળી અને એની સાથે એ સંભળીનો જે છાંયો નીચે પડી રહ્યો છે, એ ચારેય બાજુ છવાઈ રહ્યો છે, એ પણ જે કવિની દૃષ્ટિ છે ને એને સૂક્ષ્મ રીતે પોતાની આંખોમાં એના કેમેરામાં કેચઅપ કરી લે છે. અને એની પણ વાત આ લખી છે કે તરે પવનના લયમાં સંભળી તેના છાયા, છૂટા છવાયા ફાળ ઘાસમાં ફરતા. તો આ માહોલ જે છે, આ પરિવેશ જે છે કે જ્યાં આસપાસ ઘાસ છે, ઝાડ છે, પવનનો મીઠો સ્પર્શ છે, જે સંભળીને અનુભવાય છે, એ અહીંયા આ પ્રિય પ્રેમીજનોને પણ અનુભવી રહ્યા છે. પછી આગળ શું કહે છે? ધીરે ધીરે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ. ગીતના બીજા બંધમાં સરસ વાત કરી છે કે ડાળ ઉપર ટાંગેલી ઠીબનું, ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંજતું હવા જેવડું થાય. કેવી મજાની વાત કરી છે. આમ તો બપોરને તમે માપી ના શકીએ. આપણે સમાજમાં જોઈએ છીએ કે કેટલાક લોકો બસ સતત કામ કરતા રહે છે. સમયને, સમયનો સંદર્ભ જો એમને પૂછવામાં આવે કે તમે ક્યારે ઉઠ્યા, શું કર્યું, સતત કાર્ય કરતા લોકો હોય એ લોકો કેવી રીતે એને ગણી શકે કે હું આટલા સમય સુધી કામ કરું છું. કવિ ક્યાંક ને ક્યાંક આ પ્રેમી પંખીડાઓની વાત કરતા કરતા અહીંયા જે ગ્રામ સંસ્કૃતિ છે એમાં થતી જે રોજિંદી ક્રિયા છે એની પણ વાત કરતા જાય છે. નાનામાં નાનું પંખી પણ અહીંયા પ્રેમનું પ્રતીક બની જાય છે. શું કહે છે કવિ? ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું. નાનું સરખું બપોર કહે છે કવિ. બપોરને શું માપી શકાય? ઊંઘતા માણસોને ખબર હોય, જો 4-5 કલાક ઊંઘી જાય તો એ કહી શકે કે આહા બહુ વાર થઈ ગઈ. પણ એની પંખીડાઓ માટે તો અઘરું છે. કેમ કે જ્યાંથી એ જ્યારે બેસે છે સાથે અને જ્યારેથી ઉઠે છે તો જાણે એમને એમ લાગે છે કે આખી સદી વહી ગઈ એક જ ક્ષણમાં. કેમ કે એમની માટે તો જેટલો સમય હોય ને એ બધું ઓછો જ પડવાનો, અને એટલે એ સમયનો જે દોર છે એને કવિ અહીંયા આકૃત કર્યો છે. પાંખ વીંચતું હવા જેવડું થાય. પછી કહે છે એ જ પંક્તિથી આગળ વધીને, ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં, પહેલાં કહ્યું છે ઠીબનું અને પછી કહ્યું છે ઠીબમાં. ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલ રંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ. શું કહેવા માગે છે કવિ? કદાચ આ એ વેળા હશે કે બપોરે સાથે બેઠા હોય ને એમને બેસવામાં ને બેસવામાં પ્રેમ ભરી વાતો કરવામાં રાત વીતી ગઈ હોય અને એમાં ને એમાં સવાર પણ પડી ગયું હોય, અને એટલે આ સવારનું ચિત્ર પણ કવિએ આપ્યું છે. આ ખોવાઈ જવાનું ગીત છે, પ્રેમમાં ખોવાઈ જવાનું. અંતિમ પંક્તિમાં કહે છે, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ. તો આ જે રચના છે એ માત્ર પ્રેમની કવિતા નથી, આ અતીત રાગની કવિતા છે. એટલે કે ભૂતકાળમાં જે પ્રેમ કર્યો હોય હવે એના સ્મરણો રહી ગયા હોય અને હવે ફરીથી પ્રિયજન જ્યારે વિહાર કરવા એ જ પરિવેશમાં જાય ત્યારે એ સ્મરણો ક્યારેય ભૂલાતા નથી. એટલે જ કવિએ પ્રત્યેક પંક્તિમાં યાદ શબ્દ મૂક્યું છે અને સોનલનો સંદર્ભ પણ મૂક્યો છે. સોનલ એટલે રમેશ પારેખની દ્રષ્ટિએ ગમતી પરિસ્થિતિ. કવિતા હંમેશા આપણને ગમતી પરિસ્થિતિ એટલે કે સોનલ જેવી વેળા સુધી આપણને પહોંચાડે છે. કવિ ચેતનાને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ, સ્નેહ સ્મરણ કરીએ છીએ. ધન્યવાદ.